તાલુકાના રામપુરા ગામની સીમામાં શેરી ભરેલા ટ્રેક્ટરનું ટાયર ફાટતા ઊંધા વળેલા ટ્રેલર નીચે ઓલા મોપેડ બાઇકના ચાલક સાથે એક યુવાન દબાયો હતો, જે પૈકી મોપેડ ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે સાથી સવારને લોકોએ ખેંચીને બહાર કાઢતા તેને પગના ભાગે ઇજાઓ સાથે ચમત્કારિક બચાવ થયો હતો. જાણવા મળતી માહિતી મુજબ બારડોલી GIDCમાં આવેલ ઓલા ઇલેક્ટ્રિક મોપેડ શોરૂમમાં ટેકનિશિયન તરીકે કામ કરતા વિકાસ બહાદુર યાદવ તથા સાથી ટેકનિશિયન રવિન્દ્ર ભાનુદાસ પવાર મળી બંને જણા ઓલા કંપનીનું ઇલેક્ટ્રિક મોપેડ ઉપર બારડોલી તાલુકાના ખરવાસા ગામે રિપેરિંગ કામકાજ માટે ગયા હતા. તેઓ બંને પરત ફરી રહ્યા હતા તેવા સમયે રામપુરા ગામની સીમામાંથી પસાર થતા અને બારડોલી સુગરમાં જતા શેડી ભરેલ ટ્રેક્ટરનું ટાયર ફાટતા સાથે જોડાયેલું ટ્રેલર શેડીના જથ્થા સાથે ઊંધું વળ્યું હતું. શેડીના ભારા નીચે મોપેડ સહિત બંને યુવાનો દબાઈ ગયા હતા. અકસ્માતના પગલે એકત્રિત થયેલા લોકોએ બંને યુવાનોને બહાર કાઢ્યા હતા, જે પૈકી ચાલક વિકાસ યાદવનું દબાઈ જતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું, જ્યારે બહાર કઢાયેલા ટેકનિશિયન રવિન્દ્ર પવાર પગમાં ઇજાઓ સાથે બચી જવા પામ્યો હતો. બારડોલી રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.